કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય આસપાસ. ધોરણ 4 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ. પર્યાવરણને લગતું અસાઇનમેન્ટ, આપણી પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ. ખાસ ધ્યાન રાખજો, આ પરીક્ષા લક્ષી છે, પરીક્ષામાં આના અંદરથી પૂછાશે. તો આપણે આજે ભણીશું પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ, જે આપણે પર્યાવરણમાં પાઠ 1 થી 12 ભણી ગયા. પાઠ 1 થી 12 ભણ્યા, એનું લેસન પણ કર્યું. તો હવે આપણે અસાઇનમેન્ટ જોઈશું. હવે પ્રથમ પરીક્ષાનું છે તો અસાઇનમેન્ટ જોઈશું, સાથે સાથે એનું વાંચન અને અભ્યાસ પણ કરીશું. તો જોઈએ પ્રશ્ન 1 શું છે. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી. આપણે વિકલ્પો લખતા હતા ને એ જ, તેનો ક્રમ અક્ષર જે રીતે અ બ ક ડ, એ ક્રમ અક્ષર કહેવાય. પ્રશ્નની સામે બોક્સ છે ચોરસ, એમાં લખવાનો. પરીક્ષામાં જ્યારે આપણે પરીક્ષા આપવા આવીશું પર્યાવરણ દરેક પેપરમાં, ત્યારે પર્યાવરણનું પેપર હશે તો એમાં પ્રશ્ન 1 પહેલો કયો હશે, વિકલ્પોનો. જે આપણે સવાલ વાંચીશું એમાં 4 ઓપ્શન 1 2 3 અ બ ક ડ 4 જેવા ઓપ્શન આપ્યા છે. આમાંથી તમારે જે સાચો જવાબ હોય એ આ બોક્સમાં લખવાનો રહેશે. સાચો જવાબ જ આ બોક્સમાં લખવાનો રહેશે. માત્ર જો અ સાચો હોય તો અ લખીશું, બ સાચો હોય તો બ. તમે અહીં અ બ બે જવાબ લખો તો પરીક્ષા દરમિયાન એ સવાલ ખોટો ગણાય. માટે એક જ અક્ષર એટલે કે એક જ ક્રમ લખવાનો રહેશે. તો ચલો પહેલું જોઈએ. લોકો નદીના છેડે, પ્રકરણ 1 છે, એક છેડેથી બીજા છેડે જવા માટે કયા વાહનોનો ઉપયોગ કરે છે. ઘોડીનો, બ સાયકલનો, ક રિક્ષાનો કે બસનો. હવે નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે હોડીનો ઉપયોગ થાય, સાયકલ કે રિક્ષા બસનો ઉપયોગ થાય નહીં. તો આપણો હોડીનો જે જવાબ છે એમાં શું છે, અ. તો અહીં આપણે શું લખ્યું, અ. અહીં આપણે શું લખ્યું, અ. એ જ રીતે બીજો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. રણ પ્રદેશમાં શાળા જવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે, બળદગાડું, ઊંટગાડી, ઘોડાગાડી કે સાયકલ. તો આ ચારેમાંથી આપણો બ વાળો સાચો છે, બળદગાડી. તો આપણે અહીં બોક્સમાં લખીશું બળદગાડી. આ પ્રકરણ 1 છે, તમને ખબર પડી ને. હવે આપણે જોઈએ પ્રકરણ બેનો જોઈએ શું છે સવાલ. ચલો વાંચીએ. કયા પ્રાણીના કાન માથાની ઉપર હોય છે. કાન માથાની ઉપર કયું છે, અમાં છે ગાય, બ બકરી, ક હાથી અને ડ હર. કાન બે ક્યાં છે, માથાની ઉપરની સાઈડ છે. તો આપણા હરણભાઈને કાન ઉપર છે તો આપણે શું આવ્યો, ડ. બીજો, કયા પ્રાણીના શરીર પર પીંછા હોય છે, કબૂતર, સસલું, ખિસકોલી કે સાપ. તો કબૂતરને. તો અ, તો જવાબમાં લખીશું અ, કબૂતરને. પ્રકરણ 3 વિકલ્પો પૂછાયા છે, જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કયું પ્રાણી સવારી માટે ઉપયોગી છે, સવારી કરવા માટે. ગેટું, ગેટા પર બેસાય ના હો, જોજો. બળદ ઉપર શિંગડું મારી દે, બેસી ગયા તો ઉપર એનું ગાડું બને, પણ બળદ ઉપર બેસાય નહીં. ઘોડો ઘોડા પર બેસાય, ભેંસ ઉપર બેસાય નહીં. તો આપણો જવાબ ક, ઘોડો. તો અહીં લખીશું ક. આગળનો, તમારી મમ્મીની મમ્મીને શું કહેવાય છે. દાદી, દાદી તો પપ્પાની મમ્મીને, ખોઈ પપ્પાની બહેનને. નાની, સાચું ક, સાચું. મમ્મીની મમ્મીને ક, નાની. ક વાળો જવાબ સાચો, નાની. ડમા માસી, માસી મમ્મીની બે, મમ્મીની બે. તો અહીં જવાબમાં આવશે નાની. હવે પ્રકરણ 4 મધમાખીઓ વાળો, અમૃતા વાળો, તમે છો ને અમૃતા જેવા છે. હા, મધમાખીઓ કે પેલા શું કહેવાય, 4 શું હતું તમે યાદ છે, ખેજડીનું વૃક્ષોવાળું. અને કેટલી એ હતી, અમૃતા વૃક્ષપ્રિય, તમે છો ને એવી રીતે. ચલો આગળ જોઈએ. અમૃતાના ગામમાં કયા વૃક્ષો વધારે હતા, આંબાના, ખેજડીના, બાવળના કે પીપળના. તો ક જવાબ છે ખેજડીના. અહીં આપણે બોક્સમાં લખ્યું ક, હું અહીં અ લખું અને પાછો ક પણ લખું તો મારું ખોટું કહેવાય. માત્ર એક જ ક્રમ આવવો જોઈએ, ક તો ક, અ તો અ, બ તો બ, જે આવો તે એક જ લખાય. અમૃતા સવારે વહેલા ઉઠીને કોને મળતી હતી, કોને મળતી, એમના વૃક્ષોને, મિત્રોને, ના પાળેલા પ્રાણીઓને, ના.
માતા પિતાને ના તો વૃક્ષોને મળતી હતી, ડ વૃક્ષોને મળવા જતી હતી. હવે આવી પ્રક્રમ 5, અનિતાને મધમાખીઓ વાળો. અનિતાના ઘરે છોકરીઓને શિક્ષણ આપવામાં કોણ વિરોધ કરતું હતું? એના મમ્મી પપ્પા એટલે માતા પિતા, બમાં ભાઈ, કમાં દાદા દાદી કે ડ કાકા કાકી. તો કોણ વિરોધ કરતું હતું? મમ્મી પપ્પા, માતા પિતા. તો અહીં લખીશું અ. મધમાખીઓ સિવાય કયા જંતુઓ ફૂલોની આસપાસ જોવા મળે છે, રસ ચૂસે છે? કોણ છે? અળસિયા, એ તો જમીનમાં. મચ્છર, એ તો આપણો જ રસ ચૂસે. પતંગિયા, સાચું. મકોડા, ગોળનો રસ ચૂસે. તો અહીં જવાબ શું આવશે? પતંગિયા. ક. હવે ચલો જોઈએ પ્રકરણ 6, રિયા મામાના ઘેર ગઈ. રિયા ઉપડી મામાના ઘરે. ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? ડ્રાઈવર ટિકિટ તપાસે છે કે ટિકિટ ચેકર તપાસે છે કે કંડક્ટર કે ટિકિટ આપનાર? કંડક્ટર તો બસમાં હોય ને, ડ્રાઈવર ચલાવે, કંડક્ટર ના આવે. ટિકિટ ચેકર, હા ટીસી કહીએ છીએ ને આપણે, ટિકિટ ચેકર કે ટિકિટ આપનાર, ટિકિટ આપતો હોય કે છે કે ના. તો આપણો જવાબ ક. તો અહીં લખ્યું છે ક, ટિકિટ ચેકર. આગળ જોઈએ, મીઠું પકવે તેને શું કહે છે? કંદોઈ. મીઠું પકવે તો આપણે મીઠાઈ કે લેવા જઈશું? હળપતિ એટલે કે ખેડૂત જેવું. ભાળ ભૂંજો, સિંગ ચણા શેકવા વાળું મીઠું પકવે? ના. કોણ? અગરિયા. અગરિયાને માટે મીઠું પકવે છે. હવે જોઈએ પ્રકરણ 7, રિયાની ટ્રેન મોડી પડી. એ જ છે. કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે? આ હું ગોળ કરું છું, એ ખાસ ધ્યાન રાખજો. પરીક્ષા દરમિયાન હોય છે, સામાન્ય જ્ઞાનમાં પણ આવે છે. તાપી, નર્મદા, મહી કે સાબરમતી? તો આપણો જવાબ આવશે નર્મદા. નર્મદામાં કયો અંક છે? બ. તો અહીં બોક્સમાં મેં શું લખી દીધું? બ. પર્વતની અંદરથી રેલ માર્ગ પસાર કરવા માટે શું બનાવવામાં આવે છે? ખાણ, એટલે કંઈક બના, ખાણ ખોદીએ છીએ ને આપણે, કંઈક વસ્તુ નીકાળવા માટે, કોલસા કે આપણે ખનિજ તત્વો નીકાળવા માટે ખાણ ખોદીએ છીએ. પછી શું છે? બોગદું, ટર્નલ, અંધારું થઈ જાય છે ને જ્યાં ટ્રેનમાં બેઠા હોય છે ત્યારે. પુલ, પર્વત ઉપર પુલ બાંધીશું. રોપવેમાં ટ્રેનને બેહાડીશું. તો આપણો સાચો જવાબ છે બોગદું, ટર્નલ. તો આપણે અહીં લખીશું બ. હવે પ્રકરણ 8, રિયા પહોંચી મામાના ઘરે. મામાના ઘેરથી રિયાનું કુટુંબ કયા સ્થળે ફરવા ગયું? મામાના ઘેર તો પહોંચી ગયા, હવે કઈ કઈ જગ્યાએ ફરવા જવાનું છે? એ તિથલ ગયા હતા, દાંડી ગયા હતા કે દમણ ગયા હતા કે સોમનાથ? દમણ ગયા હતા. ક્યાં ફરવા ગયા હતા? દમણ. તો ક, હોડીમાં બેસીને ગયા હતા ને દમણ ફરવા. રિયાએ દરિયાની મુસાફરી શામાં કરી? સ્ટીમરમાં, હોવરક્રાફ્ટમાં, તરાપામાં કે હોડીમાં? શેમાં બેસી હતી? હોડીમાં. હવે આપણે જોઈએ પ્રકરણ 9, બદલાતા કુટુંબ. જોયું તું ને નાના ભાઈ લોન દીદી આવે એ વાળું કુટુંબ. એક જોઈએ, બાળકના જન્મ સમયે તેના મોંમાં શું હોતું નથી? બોલો, જન્મ સમયે શું હોતું નથી? જીભ, હોઠ, હોઠ તો હોય, જીભે હોય આવે એવી રડે એટલે. તાળવું, નીચેનો ભાગ જીભની. પછી દાંત, દાંત હોતા નથી. તો દાંતનો ક્રમ કયો છે? ડ. તો અહીં લખીશું ડ. ઘરમાં રહેતા વ્યક્તિઓના સમૂહને શું કહે છે? ટોળું. આપણે ટોળું કહીએ ના, જૂથ કહીએ ના, આપણા બધા ભેગા મળીને રહીએ એને શું કહીએ છીએ? સરસ મજાનું આપણું નાનું કુટુંબ. અથવા ઝુંડમાં હાથીઓનું ઝુંડ, તો આપણે શું છે? સાચો જવાબ કુટુંબ. તો અહીં આપણે લખીશું ક. પ્રકરણ 10, કબડ્ડી હે ને. સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના કયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસર હતા? ખબર છે ને, બેટી વધાવો, બેટી પઢાવો, બેટી
बचाओ के बेटी परणाव। तो आपको साचो जवाब शू छे, बेटी बचाओ ना ग्रांड एम्बेसडर हता कौन? सरिता गायकवाड़। खास ध्यान राखजो, कौन हतुं? सरिता गायकवाड़। खाली जगह अभियान ग्रांड एम्बेसडर, तो आपणे शुं लखवानुं? बेटी बचाओ के ऊंधू पूछाय के बेटी बचाओ ना ग्रांड ब्रांड एम्बेसर कौन हता? तो आप लखीशू सरिता गायकवाड़। तो आप जवाब है बेटी बचाओ, तो ब लखीशू। ज्वाला लीला ओने हीरा ने कबड्डी रमवा माटे कोणे प्रेरणा आपी? माता पिता काका के मामा? आपको जवाब साचो छे मामा। तो आप लखीशू ड। प्रकरण 11, नीचेना पैकी कयो छोड़ प्रकारनी वनस्पति छोड़ छे? तुलसी, तुलसी नानू जोई छे ने, जामफळी, जामफळीनू तो मोटू वृक्ष होय छे, नारियेळी होय तो पोचीए नहीं रहता आपणे, तो गुलमोहरना फूल घर 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 करे छे ने, तो आ बधा वृक्ष छे, तो आपणी तुलसी ए सरस मजानो छोड़ छे, तो ए लखीशू तुलसीनो। तुलसीमां शुं छे? अ। तो आपणे लखीशू अ। ए रीते आपणे अ ब प ड लखाय, अ ब क ड लखाशे। हवे आगळ जोईए, बे नंबर में शू आपेलू छे? वनस्पति नो कयो भाग जमीन नी अंदर होय छे? जमीन नी अंदर कयो भाग हतो? मैं तमने पाठ छ शीखवाड्यो प्रकरण 11, एटले तमने कह्युं हतुं प्रकांड, पर्ण, डाळी के मूळ। प्रकांड क्या होय? जमीन थी ऊपरने साइड जेने आपणे थड कहीए छीए ए। पर्ण एटले पांदड़ा, डाळीओ एटले के हिंचका खावानुं आपणुं, खबर छे ने, ऊपर चढ़ी जे डाळीओ पर। ए मूळ, ए क्या होय छे? जमीननी अंदर तातणा जेवा होय छे ने, आमा 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 तातणा ए। हवे जईए प्रकरण 12 માં, લાખા ભાઈની પત્ની શાના પર ઘરની રસોઈ બનાવે છે? આ લાખાભાઈ કોણ હતા? નીલાભાઈના છોકરો હતા, નીલાભાઈના છોકરો, તો એમની, નીલાભાઈની પત્ની તો રસ સેના પર બનાવતી હતી? બિચારી ચૂલા ઉપર, તો એમની છોકરાની વહુ સેના પર? ગેસ્ટ ઉપર, ચૂલા ઉપર, પ્રાઇમસ એટલે કે આપણી જે હોય છે ને પ્રાઇમસ, તો દરેકે જોયું જ હશે, કેરોસીનથી ચાલે છે એ સઘળી કોલસાવાળી। તો લાખાભાઈ તો પછી એ વખતે એમનો આધુનિક બદલાતો સમય હતો ને, તો એ સેના પર આવે? ગેસ્ટવ, એટલે ગેસ્ટવનો ક્રમ કયો છે? અ। તો અહીં લખીશું અ। કુંભાર કયા સાધન વડે માટીની વસ્તુઓ બનાવે છે? રંધો, ચાકડો, લેલું કે મશીન, પેલા ગોળ 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 શું ફરે એને રંધો કે? રંધો તો લાકડા છોલે, ચાકડો કહેવાય, લેલું પેલું માટી અને સિમેન્ટનું મિક્સરણ કરીને આમ આમ નતના તે મશીન, પેલા શું કહેવાય, કોક્રેટ સિમેન્ટને બધું ભેગું કરી અને મશીન। તો આપણો સાચો જવાબ છે ચાકડો, ચાકડાનો ક્રમ છે બ। તો અહીં આપણે વિકલ્પો જોયા અને ધ્યાનથી સમજ્યા, જે સાચો જવાબ હોય એ જ ક્રમ અહીં લખવાનો રહેશે। હવે આગળનો ક્રમ જોઈએ, પ્રશ્ન 1 બ। યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો, આપણે શું કહીએ છીએ? ખાલી જગ્યા। એમાં જોઈએ પ્રકરણ 1 ખાલી જગ્યા, નદી ઉપર રસ્તો બનાવવા માટે તેના પર ખાલી જગ્યા બાંધવામાં આવે છે, શું બાંધાય છે? પુલ। તો અહીં લખીશું પુલ। બીજા નંબરની ખાલી જગ્યા જોઈએ, શાળા દૂર હોય ત્યારે બે પૈડાવાળું સાધન ખૂબ જ ઉપયોગી છે, બની રહે છે, આપણે રોજ હોય કે ના હોય, આપણે તો જ્યારથી જન્મ્યા ત્યારથી જ એનો ઉપયોગ કરીએ, તો સાયકલ। આગળની પ્રકરણ 2 જોઈએ, એક પર્ણ આકારના કાન ધરાવતું પ્રાણી કોણ છે? આપણું નાનું નાનું સસલું છે। બીજી ખાલી જગ્યા, આ તો બધાને ખબર, ધોરણ 1 ભણીએ છીએ, ખાલી જગ્યા આપણું રાષ્ટ્રીય પક્ષી છે કોણ? સરસ મજાનો મોર, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે। પ્રકરણ 3 જોઈએ, હાથી પોતાનો ખોરાક ખાલી જગ્યા વડે મોંમાં મૂકે છે, સેના વડે? સૂંઠ, અહીં લખી સૂંઠ કે સૂંઢ, આ ઢ છે, આમ કરીએ તો ઠ થઈ જાય, સૂંઠ પેલી ખાવાની સૂંઠ, ચામાં નાખવાની સૂંઢ। રણ પ્રદેશમાં સવારી માટે ખાલી જગ્યા પ્રાણીનો ખૂબ જ ઉપયોગી છે કોણ છે? ઊંટ, અહીં લખીશું ઊંટ। પ્રકરણ 4 ખાલી જગ્યાઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો,
વૃક્ષોના ખાલી જગ્યામાં બાળકો રમતા હતા, શેના ચણીને ઉપર રમે? વૃક્ષોના છાંયડામાં. તડકામ તો રમાય નહીં. બીજા નંબરની ખાલી જગ્યા જોઈએ. વૃક્ષો કાપવા ખાલી જગ્યા નામનું હથિયાર વપરાય છે. શું? કુહાડી. શું વપરાય છે? કુહાડી વપરાય છે. આગળની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું છે? પ્રકરણ પાંચની ખાલી જગ્યાઓ જોઈશું. મધમાખીઓના ઘરને ખાલી જગ્યા કહે છે. આપણે રહીએ છીએ, આપણે આપણા ઘરને શું કહીએ છીએ? ઘર કહીએ. તો મધમાખીઓના ઘરને આપણે શું કહીશું? મધપૂડોમ લખીશું. મધપૂડોમ. આગળ જોઈએ બે નંબરની ખાલી જગ્યા. મધમાખીઓને ખાલી જગ્યાના વૃક્ષોના ફૂલો બહુ ગમે છે, ખૂબ ગમે છે. ખબર છે ને કયું ફૂલ? સર, લીચી. લીચી. આપ લીચી તો આપણને બહુ ભાવે છે ને. હવે જોઈએ પ્રકરણ છની ખાલી જગ્યા શું છે. સાપ સીડીની રમત ખાલી જગ્યા વડે રમવામાં આવે છે. આમ આમ કરીને આમ નાખીએ છીએ એને શું કહીએ છીએ? પાસા. તો એ લખીશું પાસા વડે રમવામાં આવે છે. સૂરજબારી પુલને કચ્છનું ખાલી જગ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રવેશદ્વાર. પ્રવેશદ્વાર. જોડણીમાં ભૂલ ન પડે તેની ખાસ ધ્યાન રાખજો. પ્રવેશદ્વાર. અથવા એમ પણ પૂછાય કે કચ્છનું પ્રવેશદ્વાર ખાલી જગ્યા છે તો સૂરજબારી. હવે પ્રકરણ સાતની જોઈએ રિયાની. ટ્રે એમાં એક નંબર. ટ્રેન આવવાની હોય ત્યારે સડક માર્ગ, જે આપણો અવર જવરનો રસ્તો કહે, એને સડક માર્ગનો રસ્તો ખાલી જગ્યા વડે બંધ કરવામાં આવે છે. સેના વડે? ફાટક પાડી દેવામાં આવે છે ને. બીજા નંબરની. નર્મદા નદીનું પાણી ખાલી જગ્યા દ્વારા દૂરના વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. શેના દ્વારા? કેનાલ આપણે કહીએ છીએ ને, નર્મદા કેનાલ, એનું પાણી નહેર દ્વારા. જોઈ જ છે બધાએ. હવે જોઈએ પ્રકરણ આઠની ખાલી જગ્યાઓ. રિયાનું કુટુંબ દમણના ખાલી જગ્યા બીચ પર ફરવા ગયું. કયા? જંપોર. ખાસ ધ્યાન રાખજો જોડણી, જંપોર. બાળકો દરિયા કિનારે ખાલી જગ્યાના ઘર બનાવતા હતા. શેના? રેતીના. રેતીના જ ઘર બનાવે હોય છે ને, પેલી રેતી એના. પ્રકરણ નવ. એક નંબર. એમાં ખોરાકને ચાવવા માટે મોંમાં ખાલી જગ્યા હોય છે. જીભ. જીભ વડે ચવાય આપણા સરસ મજાના દાંત. તો શું લખીશું? દાંત. બે નંબર. નાના બાળકને સુવડાવવા માટેના સાધનને ખાલી જગ્યા કહેવાય છે. ખાટલો કે ગોળિયું? તો લખીશું ગોળિયું. જોડણી ખાસ જોજો. પ્રકરણ દસમાં કબડ્ડી. કબડ્ડી રમીએ. ચલો. કબડ્ડીની રમતમાં દાવ લેનાર કબડ્ડી કબડ્ડી બોલતા ખાલી જગ્યા રોકી રાખવો પડે છે. એનો કબડ્ડી કબડ્ડી બોલતા એનો શ્વાસ રોકી રાખવો. જો શ્વાસ ખોલી જાય તો પાછો કબડ્ડી કબડ્ડી બોલતો અટકી જાય. તો અહીં લખીશું શ્વાસ. સરિતા ગાયકવાડ ગુજરાતના, ખબર છે ને, ગુજરાતના સરિતા ગાયકવાડ ખાલી જગ્યા સ્પર્ધાના ખેલાડી હતા. કોના? દોડ સ્પર્ધાના ખેલાડી હતા અને બેટી બચાવો બ્રાન્ડ એમ્બેસર પણ હતા. આવું કેમ વારંવાર કહેવું છું કે પરીક્ષા દરમિયાન પૂછાય કંઈ તો પણ આપણને ખબર રહે. આપણા બ્રાન્ડ એમ્બેસર કોણ હતા? સરિતા ગાયકવાડ, બેટી બચાવો. હવે જોઈએ પ્રકરણ અગિયારની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો. શું છે? સૂર્યની સામે ખીલતું ફૂલ કયું છે? એની સામે જોઈ રહ્યું છે સૂરજમુખી છે. વડના પ્રકાંડની શાખાઓમાંથી નીકળતા મૂળને ખાલી જગ્યા કહે છે. ખાસ ધ્યાન રાખજો. ખાલી જગ્યા જોડકા કે ખરા ખોટા રીતે પણ પૂછાય. વડવાઈ. પ્રકરણ બાર. ઝૂંપડી કે છાપરાના ઘરમાં ખાલી જગ્યા કરીને ભોયતરી બનાવવામાં આવે. શેનાથી? પેલું ગાયના છાણ અને માટીનું લીંપણ. શું? લીંપણ. આપણા ઘરના ચણતર માટે ખાલી જગ્યાને બોલાવવામાં આવે છે. કોને? કડિયાને. તો એ લખીશું કડિયા. આ રીતે આપણી ખાલી જગ્યાઓ આપણી પૂરી થઈ. હવે જોઈ લઈએ ખરા ખોટા. પ્રશ્ન બે અ. નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. ખરા ખોટા લખીએ ત્યારે રાઈટ આ રીતે કરવું અને ખોટું આ રીતે. રાઈટ કરી અને એના પર આમ કર્યું હશે તો આખું ભલે ખાલી જગ્યામાં તમે ખોટું બતાવ્યું હશે રાઈટ, તો તમારે ખોટું પડશે. જે નિશાની આપતી હોય એ જ રીતની નિશાની કરવાની. શાળામાં ભણવા માટે ચાલીને જવું પડે. પ્રકરણ એકની ખા ખોટું. સાયકલ ઉપર પણ બેસીને જઈએ, બસમાં પણ બેસીને જઈએ છીએ. બીજી
ઊંટનો ઉપયોગ રણમાં સવારી માટે થાય છે. વિધાન સાચું, તો રાઈટની નિશાની. અમે પ્રક્રમ બે ના જોઈએ ખરા ખોટા. સિંહ આપણું રાષ્ટ્રીય પ્રાણી. હે ના હોય તો જંગલનો રાજા. રાષ્ટ્રીય પ્રાણી કોણ છે? આપણું વાઘ. તો વિધાન ખોટું. તો ખોટું. ગાયના કાન માથાની બંને બાજુએ હોય છે. સાચું વિધાન છે. તો સાચાની નિશાની. પ્રકરણ ત્રણ, હાથી જંગલમાં રહેનારું પ્રાણી છે. સાચું. મમ્મીના ભાઈને કાકા કહે છે. ના ખોટું, મામા કહેવાય. તો અહીંયા આપણે એક ખોટાની નિશાની કરીશું. પ્રકરણ ચાર, અમૃતાને અને તેના ગામના લોકોને વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. વિધાન સાચું છે. તો આપણે સાચાની નિશાની કરીશું. અમૃતા અને ગામના લોકો એ વૃક્ષો કાપવા આવેલા રાજાના માણસોને મારી નાખ્યા. ના, વિધાન ખોટું છે. પોતે શહીદ થઈ ગયા વૃક્ષો, ખેજડીના વૃક્ષો બચાવવા માટે પોતે શહીદ થયા. તો વિધાન ખોટું છે. તો આપણે વાક્યને ખોટાની નિશાની કરીશું. અનિતા પતંગિયા ઉછેરવાનું કામ કરતી હતી. ના, એ તો મધમાખીઓ ઉછેરતી. તો વાક્ય ખોટું છે. તો આપણે બોક્સમાં ખોટાની નિશાની કરીશું. અનિતાએ નાના બાળકોને ભણાવી મધમાખીઓ ઉછેરવાના રૂપિયા ભેગા કર્યા. સાચું. ભણાવતી હતી ને, ટ્યુશન લેતી હતી. સાચું. પ્રકરણ છ, રિયા મુસાફરીની ટ્રેનનું નામ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હતું. ખોટું. બીજું, શામ ખીડિયાળી સ્ટેશનથી બે રેલવે માર્ગ છૂટા પડે છે, એક પાલનપુર જવાનો અને એક અમદાવાદ જવાનો. વિધાન સાચું. પ્રકરણ સાત, ફાટક બંધ હોય ત્યારે સડક માર્ગના વાહનો ઊભા રહે છે. વિધાન સાચું. તો સાચાની નિશાની. સુરત શહેર ડેરી ઉદ્યોગ માટે જાણીતું શહેર છે. ના ખોટું, શેના માટે? હીરા અને કાપડ ઉદ્યોગ માટે. પ્રકરણ આઠમાં, દરિયા કિનારે રિયા ઊંટ અને ઘોડા જોયા. વિધાન સાચી, એના પર મુસાફરી પણ કરીને બેસીને. નાના બાળકો બીચ ઉપર દરિયામાં તરતા હતા. ખોટું, દરિયામાં કંઈ તરવા જવાય નહીં. પ્રકરણ નવમાં જોઈએ, પહેલું વિધાન, કુટુંબમાં આપણાથી મોટા વ્યક્તિઓને માનથી બોલાવવા જોઈએ. વિધાન સાચું, ભાઈ હોય કે બહેન હોય, ગમે તે હોય, મમ્મી પપ્પાને તો માનથી બોલાય, પણ ભાઈ હોય કે દીદી તો પણ માનથી બોલાવવા જોઈએ. કુટુંબમાં બધા જ કામ ફક્ત મમ્મીએ જ કરવાના હોય છે. ના હો, આપણે પણ મદદ કરવાની. તો વિધાન કેવું છે? ખોટું. પ્રકરણ દસમાં જોઈએ, કબડ્ડીની રમત છોકરા અને છોકરીઓ સામસામેને રમતા હોય હતા. છોકરા તો છોકરાઓ, છોકરીઓ તો છોકરીઓ. વિધાન ખોટું કહેવાય. કરણમ મલ્લેશ્વરી આંધ્રપ્રદેશની વેઇટ લિફ્ટર એટલે કે પેલું વજન ઊંચકનાર ખેલાડી હતા. બે બાજુ વજન ગોળ ગોળ મૂકી અને પછી ઊંચકીએ છીએ. વિધાન સાચું. કરણમ મલ્લેશ્વરી આંધ્રપ્રદેશના હતા ને વેઇટ લિફ્ટર, વજન ઊંચકનારા. તો વિધાન સાચું છે. તો સાચાની નિશાની કરીશું. હવે પ્રકરણ અગિયાર જોઈએ, શું છે? ગુલાબનું ફૂલ ગુલાબી રંગનું જ જોવા મળે છે. ના, વાક્ય ખોટું છે. તો ખોટાની નિશાની. ગુલાબનું ફૂલ ગુલાબી રંગનું, એકદમ સરસ મજા, લાલ રંગનું, સફેદ રંગનું, પીળા રંગનું હોય છે ને. છોડના મૂળ જમીનના ઉપલા પડમાં જ જોવા મળે છે. જમીનના ઉપલા એટલે કે જમીનની અંદર થોડા એમાં જોઈએ છે કે છેક અંદર ઉતરેલા હોતા નથી. તો વિધાન આપણું કેવું છે? સાચું છે. હવે જોઈએ પ્રકરણ બારના ખરા ખોટા. શું છે? નીલાભાઈ ભારતમાં સૌ પ્રથમ ધોળાવીરામાં કૂબો બનાવીને રહ્યા હતા. હા, બિચારા અલિયારના ટંડો શહેરથી ગામમાંથી આવીને પછી ભારતમાં એમને ક્યાં મળ્યું હતું? ધોળાવીરામાં જ મળ્યું હતું. ત્યાં એમને કૂબો એટલે કે ઝૂંપડા જેવું બનાવ્યું હતું ને ગોળ કરીને. વિધાન સાચું છે. તો આપણે સાચાની નિશાની કરીશું. કુંભાર એરણ અને લેલા વડે માટીની વસ્તુઓ બનાવે છે. એરણ તો કોણ વાપરે? સુથાર. અને લેલું કોણ વાપરે? કડિયો. તો આ તો કડિયા અને સુથારના સાધનો છે. તો આપણો કુંભાર ન આવે ને તો વિધાન કેવું કહેવાય? ખોટું. વિધાન કેવું છે અહીં આપેલું? ખોટું. તો આપણે અહીં ખોરા ખોટા સંપૂર્ણ રીતે પતી ગયા. વિભા આપણે આ પરીક્ષાલક્ષી પ્રથમ સત્રના પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જોયું. કયું? પર્યાવરણ.
પર્યાવરણમાં ભાગ એક જોયો. હવે ભાગ એક તો આપણે જોઈએ, હવે ભાગ એકનું લેસન પણ મેળવી લઈએ. ભાગ એકનું લેસન મેળવીશું. ચલો જોઈએ ભાગ એકમાં. તમને ખાસ કહું, અસાઇનમેન્ટ લખીશું ત્યારે મોટા અક્ષરે અહીં હાસ્યામાં નવા ચોપડામાં નવા પેજે પાઠ 12 સુધી પર્યાવરણમાં આપણે પ્રક્રમ 12 સુધી એકદમ કમ્પ્લીટલી પૂરું કરી દીધું છે ચોપડામાં. તો નવા પેજે મોટા અક્ષરે લખીશું અસાઇનમેન્ટ. અસાઇનમેન્ટ એમાં લખીશું પ્રશ્ન એક દરેક અને એના સામે સાચો જવાબ જ લખીશું. આ અ ન લખવો હોય અથવા સાચો જવાબ લખવો હોય તે રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય છે. એમાં લખીશું વિકલ્પો, પ્રશ્ન એક આખો આ બધા વિકલ્પો લખીશું. પછી આ વિકલ્પો લખીશું. પછી આ ભાગના વિકલ્પો લખીશું પ્રશ્ન એકના. પછી લખીશું પ્રશ્ન એક બ, એક બ ખાલી જગ્યાઓ લખીશું. મેં તમને શીખવીને ખાલી જગ્યાઓ બધી ખાલી જગ્યાઓ લખીશું. 5, 6, 7, 8, 9, 10 10 પ્રકરણેની ખાલી જગ્યાઓ લખીશું. પછી પ્રકરણ 11, 12ની ખાલી જગ્યાઓ લખીશું. તો સંપૂર્ણ રીતે ખાલી જગ્યાઓ લખીશું. પ્રશ્ન 2 ખરા ખોટા, ખાસ ધ્યાન રાખજો, ફરી હું કહું છું, ખરા ખોટાની નિશાની વ્યવસ્થિત રીતે કરેલી હશે તો જ પરીક્ષામાં એને વ્યવસ્થિત માનવા, ખરું તો ખરું, ખોટું તો ખોટું, ખરા ઉપર ખોટું કર્યું હશે તો પણ માનવામાં આવશે નહીં. એની પ્રકરણ 1ના ખરા ખોટા, 2ના, 3ના, 4ના, પ્રકરણ 5, આપણું પ્રકરણ 6, પ્રકરણ 7, પ્રકરણ 8, 9, 10 અને 11. પછી પ્રકરણ 12ના ખરા ખોટા લખીશું અસાઇનમેન્ટનો ભાગ 1. એમાં વિકલ્પો અને ખરા ખોટા લખવાના રહેશે. વિકલ્પો, ખરા ખોટા અને ખાલી જગ્યા. પ્રશ્ન 1 વિકલ્પો, પ્રશ્ન 1 બ ખાલી જગ્યા, પ્રશ્ન 2 અ શું છે, ખરા ખોટા. આપણે સંપૂર્ણ લેસન કરીશું કેમકે પરીક્ષા દરમિયાનનું લેસન છે. તો હવે મળીશું બીજા ભાગમાં, આગળના પિરિયડમાં. તો આવજો વિદ્યાર્થી મિત્રો અને લેસન નિયમિત પૂરું કરીશું.